नमस्ते विद्यार्थी मित्रों, ज्ञानपथ शैक्षणिक संकुलना ऑनलाइन एजुकेशन में तमारू स्वागत छे। आपणे छे आना पहेलाना वीडियो में रिविजन करी रह्या हता, जेमां आजे आपणे आगळ वधीशुं। तो के आना पहेलाना वीडियो में आपणे प्रश्न चार ए सुधी रिविजन कर्युं। तो चलो आपणे आजे प्रश्न चार बी थी रिविजन करीए। कामुसमां आपेला शब्दोनी मददथी आईएनजीनो उपयोग करी खाली जग्या पूरो। आईडीएलना पेज नंबर 62 અને 63 ઉપર પ્રશ્ન છે। ઈ કેટલા માર્ક્સનો પૂછાશે? તો કે 2 માર્ક્સનો પૂછાશે। તો ચાલો બધા વિદ્યાર્થીઓ છે પોતપોતાની આઈડિયલમાં પેજ નંબર 62 અને 63 કાઢશે। તો ચાલો પેજ નંબર 62 ઉપર આઈએનજી વાળા જે આપણે ખાલી જગ્યા પૂરવાની છે એ, તો કે આ પંક્તિઓ તો છે આપણે આઈએનજી વાળી છે, પણ આપણા પાઠ જે કાવ્ય જોઈ ગયા હતા એની છે, પણ આપણે એક વખત જોઈ લઈએ। તો કે ઇન ધ જંગલ ખાલી જગ્યા નિયર ધ લેક, તો સ્ટેન્ડ આપેલું છે એને આઈએનજી લગાડી દેવાનું, એટલે સ્ટેન્ડિંગ, કે મેં જંગલના જે તળાવ છે અહીંયા છે એ એક જોયું, બરાબર। પછી આઈ સો અ ટાઈગર ખાલી જગ્યા એટ અ સ્નેક, કાઉસમાં આપણને લુક આપેલું છે એને આઈએનજી લગાડી દે એટલે લુકિંગ થઈ જાય। ત્યાર પછી ઇન ધ જંગલ ખાલી જગ્યા વિથ અ સ્માઇલ, જંગલમાં છે એ સ્માઇલ સાથે શું જોયું, તો કે કાઉસમાં આપેલું છે સ્વિમ, એનું આપણે શું કરી નાખશું, ડબલ એમ કરી પછી આઈએનજી લગાડીશું। એમાં કયો નિયમ લાગુ પડ્યો? તો કે ચાલુ વર્તમાનકાળનો નિયમ લાગુ પડ્યો। કયો? તો કે જે છેલ્લે અક્ષર હોય એ વ્યંજન હોય અને એની પહેલાં સ્વર આવેલો હોય, તો ડબલ છેલ્લો અક્ષર બેવડી અને પછી આઈએનજી લગાડવાનું। પછી આઈ સો અ બિરિક ગ્રીન ક્રોકોડાઇલ, મેં લીલા કલરનો મગર જોયો, જે આપણે કાવ્યની અંદર જ સમજી ગયા હતા, બરાબર આ કાવ્ય। ઇન ધ જંગલ ખાલી જગ્યા લાઉડલી, પછી રોર છે, રોર એટલે ગર્જના પાડવી અને આઈએનજી લગાડી એટલે રોરિંગ। ત્યાર પછી આઈ સો અ લાયન ખાલી જગ્યા પ્રાઉડલી, મેં છે ગર્વથી જે સિંહ હતો તે જોયો, તો સીટ છે એટલે બેસવું, જે ગર્વથી બેસી રહેલો હતો તે લાયન મેં જોયો, સિટિંગનું આઈએન ડબલ ટી પછી આઈએનજી થયું, કેમ, તો કે ટી છે એ શું છે, વ્યંજન છે, એની પહેલાં આઈ છે એ સ્વર છે એટલા માટે ડબલ ટી કરી અને પછી આઈએનજી લાગ્યું। ઇન ધ જંગલ ખાલી જગ્યા ડાઉન ધ પાથ, ડ્રાઈવનું ડ્રાઇવિંગ, ઈ છે એ કાઢી અને પછી આઈએનજી લગાડ્યો, ટેકિંગમાં પણ એમ ઈ કાઢી અને પછી આઈએનજી લગાડેલો છે, હેંગિંગમાં છે ખાલી આઈએનજી લગાડેલો છે। ત્યાર પછી લાફનું શું થઈ જશે અહીંયા, લાફિંગ, અને ત્યાર પછી ટોકનું શું થઈ જશે, ટોકનું ટોકિંગ થઈ જશે, બરાબર સમજાઈ ગયું આઈએનજી લગાડી। તો કે પેજ નંબર 63 ઉપર જોવો, આપણે વધારે આઈએનજી વાળી ખાલી જગ્યાના ઉદાહરણ જોઈએ, જે આપણે પહેલાં છે એ આઈડિયલ પૂરી ત્યારે સમજી લીધા હતા, બરાબર। તો ફરીથી એક વખત રિવિઝન કરી લઈએ। તો કે એમાં છે એ શું છે, તો કે તારા ઇઝ સ્વિમિંગ, તો સ્વિમ છે એનું શું થઈ ગયું, ડબલ આઈએમએનજી, સ્વિમિંગ છે એ થઈ ગયું। એમાં પહેલી ખાલી જગ્યા છે અરુણ ઇઝ ખાલી જગ્યા હિઝ બાઇક, કાઉસમાં આપેલું છે વોશ, વોશને શું કરીશું, આઈએનજી લગાડી દઈશું અને વોશિંગ, અરુણ છે એ પોતાનું બાઇક છે એ ધોઈ રહ્યો છે। બીજી ખાલી જગ્યા છે ધે આર ખાલી જગ્યા વેરી સ્માર્ટલી, શું કરે છે, તો કે તે ધ્યાનથી રમે છે, તો પ્લે છે એનું શું થઈ જશે, આઈએનજી પ્લેઇંગ। ત્યાર પછી ત્રીજું છે ધ ચિલ્ડ્રન આર ખાલી જગ્યા ધ ક્લાઉન, લાફનું શું થઈ જશે, આઈએનજી લાગી જાય એટલે લાફિંગ થઈ જાય, બરાબર। ચોથું છે ધ ચાઇલ્ડ ઇઝ ખાલી જગ્યા ફોર હિઝ બ્રોકન ટોય ક્રાય, બાળક છે એના તૂટેલા રમકડા માટે રડે છે, તો ક્રાયનું શું થઈ જશે, આઈએનજી લાગી જશે, ક્રાઇંગ થઈ જશે। ત્યાર પછી પાંચમી ખાલી જગ્યા છે સી ઇઝ ખાલી જગ્યા એઝ, સી ઇઝ વેરી ટાયર્ડ, સ્લીપનું શું થઈ જશે, આઈએનજી છે એ તમારે લગાડી દેવાનું એટલે સ્લીપિંગ થઈ જશે। ત્યાર પછી છઠ્ઠું છે મિસ્ટર બત્રા ઇઝ ખાલી જગ્યા ઇન ધ કિચન ઇન્સ્ટેડ ઓફ મિસિસ બત્રા, તો કુક છે એને શું કરીશું, તો કે આઈએનજી લગાડી દેશું। આ રીતે તમારે છે એ ખાલી જગ્યા પૂરવાની આવે તો આઈએનજી લગાડવાનું છે। પછી સાતમું છે રાધિકા ઇઝ ખાલી જગ્યા હર મધર ટુડે, શું કરી રહી હતી, મદદ કરી રહી હતી, તો હેલ્પને શું લાગી જશે, આઈએનજી છે એ લાગી જશે। આઠમું છે આઈ એમ ખાલી જગ્યા ઓન માય પ્રોજેક્ટ, હું છે એ કામ કરી રહી છું મારા પ્રોજેક્ટ ઉપર, તો વર્ક છે એને આઈએનજી લાગે એટલે વર્કિંગ। નવમું છે હી ઇઝ ખાલી જગ્યા વન્સ એટ ધ ડોગ, થ્રોનું શું થઈ જશે, થ્રોઈંગ, આઈએનજી લાગી જશે। દસમું છે ધે આર ખાલી જગ્યા ટીવી વોચનું શું થઈ જશે, અહીંયા વોચિંગ છે એ
થઈ જશે. સમજાઈ ગયું આઈએનજી વાળી ખાલી જગ્યા છે એ કેવી રીતે પૂરવાની? ચાર નિયમ લાગુ પડે. તો કે પહેલો નિયમ છે કે છેલ્લે છે એ તમે આઈએનજી લગાડો એટલે અમુક શબ્દમાં બની જાય, અમુકમાં છે એ તમારે ઈ અને ડબલ્યુ આવતું હોય તો એને કાઢી અને પછી આઈએનજી લગાડવાનું થાય, અને અમુક છે એમાં પહેલાં છેલ્લે છે એ તમને વ્યંજન આપેલો હોય એના પહેલાં સ્વર હોય તો એનું છે એ તમારે પહેલાં શું કરવાનું, ડબલ કરી અને પછી આઈએનજી લગાડવાનું છે. આવી રીતે તમારે આઈએનજી વાળી ખાલી જગ્યા પૂરવાની થશે. ત્યાર પછી આગળ જોઈએ તો કે બધા પેપર સ્ટાઇલ કાઢશે. પ્રશ્ન ચાર સી, આપેલા શબ્દોનું બહુવચન લખો. આઈડિયલમાં પેજ નંબર 67, 68 અને 69 છે, જેમાં પ્રશ્ન 2 માર્ક્સનો પૂછાશે બહુવચનવાળો, બરાબર? તો ચાલો બધા વિદ્યાર્થીઓ આઈડિયલના પેજ નંબર 67, 68 અને 69 કાઢશે. કે 67 પેજ નંબર ઉપર આપણે બહુવચન એક વચન વાળું છે એ આપણે ગ્રામર બુકમાં ભણી ગયા. તો ચાલો બધા વિદ્યાર્થીઓ છે ગ્રામર બુકમાં જે આપણે એક વચન અને બહુવચન વાળો ટોપિક કર્યો છે તે જોશે. ચાલો પોતપોતાની ગ્રામર બુક કાઢો અને એક વચન અને બહુવચન વાળો ટોપિક જોવો. ટોપિક 12મો, સિંગ્યુલર એટલે એક વચન અને પ્લુરલ એટલે બહુવચન. એમાં પહેલો નિયમ છે કે એક વચનમાંથી બહુવચન કરવા માટેના નિયમમાં પહેલો નિયમ છે કેટલાક શબ્દોને અંતે એસ મૂકવાથી તે શબ્દોનું બહુવચન થઈ જાય છે. કેવી રીતે? તો કે સોપનું સોપ્સ થઈ ગયું, બોયનું બોયઝ થઈ ગયું, એપલનું એપલ્સ થઈ ગયું. તો કે એની પાછળ તમે ખાલી એસ મૂકી દો એટલે એનું બહુવચન થઈ જાય. તો એ તમારે યાદ રાખવાનું છે કે કે શબ્દની પાછળ આપણે ખાલી એસ લગાડી તો બહુવચન થઈ જાય. ત્યાર પછીનો નિયમ નંબર 2 છે કે જે શબ્દોને અંતે એસ હોય, ડબલ એસ હોય, એસએચ હોય, સીએચ હોય અથવા તો ઓ અથવા એક્સ આવે તે શબ્દોને અંતે ઈએસ મૂકવાથી બહુવચન થાય છે. કઈ રીતે? તો કે બસનું બસીસ, ગ્લાસનું ગ્લાસીસ, બોક્સનું બોક્સીસ. કેવી રીતે થઈ ગયું? તો કે એસ આવ્યો એટલે ઈએસ લાગ્યો, ડબલ એસ આવ્યા એટલે પણ ઈએસ લાગ્યો, ઓ ઓ એક્સ છે એટલા માટે ઈએસ લાગ્યો. ત્યાર પછીનો નિયમ જોઈએ એક વચનમાંથી બહુવચન કરવા માટેનો નિયમ. તો કે જે શબ્દને અંતે એફ કે ઈએફ આવે તે શબ્દોને બહુવચન કરવા માટે એફ કે ઈએફની જગ્યાએ VES મૂકવામાં આવે છે. શું કરવાનું છે? તો કે એફ અથવા એફ ઈ આવેલો હોય તો એ કાઢી અને VES આપણે મૂકવાનો છે. કેવી રીતે? એના ઉદાહરણો જોઈએ. તો કે લીફ છે એનું લીવ્સ થઈ જાય. તો કે એફ છે એ કાઢી અને VES લગાડ્યું. વાઇફ છે એમાં એફ ઈ કાઢી અને WI પછી VES લગાડ્યું. પછી નાઇફ છે એમાં એફ ઈ કાઢી અને VES લગાડી દીધું. ત્યાર પછી ચોથો નિયમ જોઈએ. તો કે અમુક શબ્દોનું બહુવચન અનિયમિત રૂપે થાય છે. તો કે મેનનું, આને પણ મેન વચાય પણ સ્પેલિંગ છે એ બદલી જશે અને બહુવચન થઈ જશે. MEN, MAN નું MEN થઈ જાય. વિમેનમાં પણ એવી રીતે અને વુમન થઈ જાય. ત્યાર પછી ચાઇલ્ડનું શું થઈ જશે? ચિલ્ડ્રન થઈ જશે. માઉસનું માઇસ થઈ જશે. જે તમારે બહુવચન છે એ યાદ રાખવાના છે. પછી આઈડિયલમાં આવી જાઓ. પેજ નંબર 69 ઉપર આપણે જે આ બધા છે આપેલા છે 68 અને 67 ઉપર, તો એ બધા છે એ તમારે પાકા કરી લેવાના, બરાબર? કેવી રીતે પૂછવામાં આવશે? તો કે આ રીતે તમને પૂછવામાં આવશે, જેમાં તમને એક વચન આપેલું હશે જેનું તમારે બહુવચન લખવાનું છે. જેમ કે સોપનું સોપ્સ, સ્ટોલનું સ્ટોલ્સ, ચાઇલ્ડનું ચિલ્ડ્રન, વાઇફનું વાઇફ્સ, ડોગનું ડોગ્સ, હેન્ડનું હેન્ડ્સ, કાઇટનું કાઇટ્સ, ડ્રાઈવરનું ડ્રાઈવર્સ, મેનનું મેન પણ MEN, પોસ્ટમેનનું પોસ્ટમેન પણ POSTMEN, ફૂટનું ફીટ, ડિયરનું ડિયર અજરીએ, માઉસનું માઇસ, ઓક્સનનું ઓક્સેન, મેંગોનું મેંગોસ, ગ્લાસનું ગ્લાસીસ, એપલનું એપલ્સ, ટ્રીનું ટ્રીસ, બેન્ચનું બેન્ચીસ, ડીશનું ડીશીસ. બરાબર? બધા નિયમો યાદ કરી અને એક વચનનું બહુવચન કેવી રીતે થાય તે તમારે લખવાનું છે. પછી આગળ જોઈએ તો કે બધા વિદ્યાર્થીઓ છે એ પોતપોતાની પેપર સ્ટાઇલ કાઢશે. પેપર સ્ટાઇલમાં પ્રશ્ન સી આપણે સમજી ગયા. પ્રશ્ન ડી, ચિત્ર જોઈ પ્રશ્ન વાંચો અને કૌંસમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરી અને લખો. 2 માર્ક્સનું પૂછાશે. કેવા પ્રશ્ન હશે? તો કે હાઉ મેની વાળા પ્રશ્ન, જે
आइडियल में पेज नंबर 36 और 37 ऊपर 43 और 44 ऊपर पण आपेला छे। तो चलो हाउ मेनी वाळो टॉपिक छे ई आपणे पहेला ग्रामर बुक में भणी गया। तो बधा विद्यार्थीओ पहेला पोतपोतानी ग्रामर बुक काढशे अने एमां हाउ मेनी वाळो छे ई टॉपिक काढशे। तो के ग्रामर बुक नी अंदर आपणे टॉपिक नंबर 9 हाउ मेनी भणी गया। हाउ मेनी एटले केटला, तो के एनो उपयोग आपणे हाउ मेनी नो क्यारे करीए, तो के कोई पण व्यक्ति वस्तु वगैरेनी ज्यारे आपणे संख्या जाणवी होय के ते केटली व्यक्ति छे ते केटली वस्तु छे त्यारे आपणे हाउ मेनी द्वारा प्रश्न पूछीए छीए, जेना प्रश्नना जवाबमां छे ई ચોક્કસ સંખ્યા જાણવા મળે છે, બરાબર? જેના આપણે ઉદાહરણો પણ જોઈ ગયા। તો ચાલો એ છે આપણે હવે આઈડિયલમાં હાઉ મેની અને હાઉ મેની વાળો પ્રશ્ન જોઈએ। જો પેજ નંબર 36 ઉપર જેમાં છે તમને એવી રીતે જે રીતે સૂચના આપી છે એવી રીતે જ છે કે ચિત્ર જોઈ પ્રશ્ન વાંચો અને કાઉસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી અને ફરીથી લખવાનું છે। જેમાં છે આપણને એક ઉદાહરણ આપેલું છે, હાઉ મેની કપ્સ આર ધેર, કેટલા કપ છે? તો કે બે કપ છે, તો પહેલાં લખી નાખવાનું કે ટુ કપ્સ, પછી પૂરા વાક્યમાં જવાબ આપવાનો કે ધેર આર ટુ કપ્સ, બે કપ છે, જેના માટે તમને અહીંયા બે ઓપ્શન પણ આપેલા હશે, બે કે ત્રણ, તો બે દેખાય છે એટલા માટે બે। ત્યાર પછી જોઈએ હાઉ મેની હોકી સ્ટિક્સ આર ધેર, કેટલી છે? તો કે 9 છે, તો અહીંથી 9 હોકી સ્ટિક્સ અહીંયા લખી અને પછી પૂરા વાક્યમાં જવાબ ધેર આર 9 હોકી સ્ટિક્સ, બરાબર? બહુવચન હોય તો આર આવશે, એક હોય તો ઈઝ આવશે। હાઉ મેની બેટ્સ આર ધેર, કેટલા છે? 6 બેટ છે, 6 બેટ્સ, તો 6 બેટ્સ લખી પછી પૂરા વાક્યમાં જવાબ કે ધેર આર 6 બેટ્સ। ત્યાર પછી જોઈએ તો કે હાઉ મેની પોટેટોસ આર ધેર, કેટલા બટેકા છે? તો કે 3 છે, તો અહીંયાથી 3 પોટેટો અહીંયા લખી નાખી પછી ધેર આર 3 પોટેટોસ પૂરા વાક્યમાં જવાબ લખવાનું। પછી આગળ જોઈએ તો કે હાઉ મેની ઓરેન્જીસ આર ધેર, કેટલી નારંગી છે? તો કે 5 છે, તો અહીંયા પહેલાં 5 ઓરેન્જીસ પછી પૂરા વાક્યમાં જવાબ ધેર આર 5 ઓરેન્જીસ। પછી આગળ જોઈએ તો કે હાઉ મેની બલૂન્સ આર ધેર, કેટલા ફુગ્ગા છે? ગણો જોઈએ, ચાલો જોઈએ, 6 છે, બરાબર? તો અહીં શું લખવાનું? 6 બલૂન્સ, ત્યાર પછી પૂરા વાક્યમાં જવાબ ધેર આર 6 બલૂન્સ। પેજ નંબર 37 ઉપર કેટલા સફરજન છે? હાઉ મેની એપલ્સ આર ધેર, 2 છે, બરાબર? તો 2 એપલ્સ પછી પૂરા વાક્યમાં જવાબ ધેર આર 2 એપલ્સ। ત્યાર પછી એરોપ્લેન છે, કેટલા છે? 3 છે, તો પહેલાં 3 એરોપ્લેન્સ, ત્યાર પછી પૂરા વાક્યમાં જવાબ કે ધેર આર 3 એરોપ્લેન્સ। ત્યાર પછી ઇંકપોટ, શાહીના ખડિયા આપેલા છે, ગણો જોઈએ કેટલા છે? 6 છે, બરાબર? તો અહીંયા ઓપ્શનમાંથી આપણે 6 ઇંક પોટ્સ લઈ અને અહીંયા લખી અને પછી પૂરા વાક્યમાં પણ જવાબ લખવાનો છે, બેમાંથી એક લખો તો ચાલે નહીં, પ્રશ્ન છે એ ખોટો પડે અથવા તો અડધો જ માર્ક્સ તમને મળે, એટલા માટે બે લખવાનું છે કે ધેર આર 6 ઇંક પોટ, બરાબર? એવી રીતે પૂરા વાક્યમાં પણ જવાબ તમારે લોકોએ આપવાનો છે। પછી આગળ જોઈએ તો કે હાઉ મેની બુક્સ આર ધેર, કેટલી બુક છે? તો કે 4 બુક્સ, 4 બુક છે, પછી પૂરા વાક્યમાં જવાબ કે તે 4 બુકો છે, ધેર આર 4 બુક્સ। ત્યાર પછી આગળ જોઈએ તો કે બેગ આપેલા છે, હાઉ મેની બેગ્સ આર ધેર, કેટલા છે? 10 છે, 10 બેગ્સ આર ધેર, ધેર આર 10 બેગ્સ, કેટલા છે? તો કે 10 બેગ છે ઈ છે, બરાબર? જેના માટે ઓપ્શન આપેલા હશે તેનો ઉપયોગ કરી અને સ્પેલિંગ તમારે સાચા લખવાના છે, અક્ષર સારા કરવાના છે। ત્યાર પછી આગળ જોઈએ આઈડિયલના પેજ નંબર 43 ઉપર પણ એવી રીતે પ્રશ્ન છે કે હાઉ મેની એપલ્સ આર ધેર, કેટલા છે? તો કે 16 છે, તો 16 એપલ્સ, પછી પૂરા વાક્યમાં જવાબ કે ધેર આર 16 એપલ્સ। ત્યાર પછી હાઉ મેની પેન્સિલ્સ આર ધેર, કેટલી પેન્સિલ છે? તો કે 10 પેન્સિલ છે, ગણી અને લખી નાખવાનું કે 10 પેન્સિલ્સ, જેના માટે અહીંયા ઓપ્શન આપેલો હોય તે તમારે જોઈ લેવાનું અને પછી પૂરા વાક્યમાં લખવાનું કે ધેર આર 10 પેન્સિલ્સ। પછી ત્યાર પછી જોઈએ આગળ તો કે હાઉ મેની ફ્લાવર્સ આર ધેર, કેટલા ફૂલ છે? તો કે 9 ફ્લાવર્સ, ધેર આર 9 ફ્લાવર્સ, 9 ફૂલો છે। પછી હાઉ મેની બોલ્સ આર ધેર, કેટલા દડા છે? તો કે 20 બોલ્સ, 20 દડા છે, ધેર આર 20 બોલ્સ, 20 દડાઓ છે। ત્યાર પછી આગળ જોઈએ તો કે હાઉ મેની કપ્સ આર ધેર, કેટલા કપ છે? ગણો જોઈએ, ચાલો જોઈએ, 8 છે, તો અહીંયાથી 8 કપ્સ અહીંયા લખી અને પછી પૂરા વાક્યમાં જવાબ લખવાનો કે ધેર આર 8 કપ્સ। પછી આગળ જોઈએ તો કે હાઉ મેની બુક્સ આર ધેર, કેટલી બુક છે? તો કે 15 બુક છે, બરાબર? તો 15 બુક્સ, ધેર આર 15 બુક્સ, તે 15 બુકો છે। પછી પેજ નંબર 44 ઉપર
पेज नंबर 44 ઉપર હાઉ મેની કાઇટ્સ આર ધેર તો કે 7 કાઇટ્સ ધેર આર 7 કાઇટ્સ પછી કેટલા બેટ છે તો કે 14 બેટ છે એટલે 14 છે તો કે ધેર આર 14 બેટ્સ પછી તારા છે કેટલા છે ગણો જોઈ ચાલો 19 છે બધાને 19 સ્ટાર્સ ધેર આર 19 સ્ટાર પેરા છે એ પ્રશ્ન પૂછશે પછી એના માટે ચિત્ર આપેલું હશે કેટલા છે ગણવાના પછી સામે ઓપ્શન આપેલો એ પસંદ કરી અહીંયા લખવાનું અને પછી પૂરા વાક્યમાં જવાબ લખવાનો છે પછી હાઉ મેની માર્બલ્સ આર ધેર કેટલી લખોટીઓ છે તો કે 20 20 માર્બલ્સ પછી પૂરા વાક્યમાં જવાબ ધેર આર 20 માર્બલ્સ બરાબર હાઉ મેની વાળા પ્રશ્નનો જવાબ તમારે આ રીતે લખવાનો થશે અત્યારે છે આપણે આ વિડીયોમાં અહીંયા સુધી રિવિઝન કરીએ છીએ આગળનું રિવિઝન આપણે આના પછીના વિડીયોમાં કરીશું